Hello friends, I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel, PMP. तो चलो विद्यार्थी मित्रों शुरू करिए बाजार क्रिया संशोधन भाग बे. फर्स्ट पार्ट नी अंदर आपणे बाजार क्रिया संशोधन शू छे तेनी माहिती भेगी करी हती. तेना महत्व कया कया छे, कया कारणसर आपणे बाजार संशोधन करीए छीए, कया कया घटकों छे जे बजार संशोधन में ध्यान रखवामां आवे छे, आ बधी वस्तुनी माहिती आपणे पार्ट वन में लीधी हती. पार्ट टू में आपणे फरीथी त्रण प्रश्न करीशुं के भाई बजार संशोधन करवाना फायदा शू छे, एनी मर्यादाओ कई छे, अने मुख्य प्रश्न बजार संशोधननी प्रक्रिया शू छे. तो चालो शुरू करिए बजार क्रिया संशोधन भाग बे. सौथी पहला तो बेसिक जे लास्ट विडियोनी अंदर पण तमने जणाव्युं हतुं के बजार संशोधन एटले शू, एनी व्याख्या शू छे. तमे जारे पण कोई वस्तुनुं उत्पादन करो छो अने प्रोडक्ट मार्केटमां वेचवाना छो तो डायरेक्टली तमे उत्पादन नथी करता. सौथी पहला तो तमे बजारमां माहिती प्राप्त करो छो के हूँ जे बनावुं छुं ते मार्केटमां वेचाशे के नहीं. तमे कोई पण वस्तुनो वेपार करो छो एना पहेला माहिती भेगी करो छो के कई वस्तुनी मांग छे, कई जग्याए ग्राहको वधारे छे, केटला कॉम्पिटिटर हरीफो मार्केट में छे. आ बधी माहिती एकत्र कर्या पछी ज आपणे बजारमां उतरता होईए छीए. तो आ तमे शू कर्युं छे, मार्केटनुं रिसर्च कर्युं छे, बजार संशोधन कर्युं छे. क्लियर? एक कॉमन एक्जाम्पलमां तो अहींया पण ए ज व्याख्या आपेली छे के एक्सरेनी मददथी शरीरनुं आंतरिक दर्शन थई शके छे अने ते द्वारा डॉक्टरने अगत्यनी माहिती मळी रहे छे. तेमज बजार संशोधन धंधार्थीने धंधानी योग्य अने वाजबी आंतरिक परिस्थितिना दर्शन करावी मूलभूत माहिती पूरी पाड़े छे. जेवी रीते डॉक्टरने तमारो एक्सरे वाँचीने बधी माहिती मळी जाय, तमने कई बीमारी छे, शू प्रॉब्लम छे, एवी रीते सेम बजार संशोधन एक एक्सरेनुं काम करे छे. आखा बजारनो एक्सरे काढीने तमने आपी दे के बजारमां शू चाली रह्युं छे अने पछी ते हिसाबे तमे માર્કેટમાં તમારી સ્ટ્રેટેજી બનાવો અને બજારમાં ઉતરી જાઓ. તો બજાર સંશોધન તમને ખૂબ જ ઉપયોગી થાય છે જો તમારે બજારમાં ટકી રહેવું હોય તો. બીજી એક વ્યાખ્યા છે કે અમુક નિશ્ચિત ક્ષેત્રમાં વસ્તુઓના વેચાણ અંગેની શક્યતાઓની બુદ્ધિપૂર્વકની તપાસ એટલે બજાર સંશોધન. કે ભાઈ તમે તમારા બુદ્ધિનો ઉપયોગ કરીને બજારમાં બધી જ જાતની તપાસ કરાવો છો, બજારમાં શું ચાલે છે, શું નથી ચાલતું, ગ્રાહકોને શું પસંદ છે, શું નથી પસંદ, તમારા હરીફ કેટલા છે, એમની તાકાત કેટલી છે, એમની પાસે કેટલા ગ્રાહકો છે, સરકારની શું પોલિસી છે, કયા બજારમાં કેટલા સંખ્યામાં ગ્રાહકો આવે છે, આ બધી તપાસ તમે કરશો એટલે શું, બજાર સંશોધન. તો બે અલગ અલગ વ્યાખ્યાઓ છે, બહુ બેસિક છે બજાર સંશોધન એટલે શું. હવે આપણે ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન, બજાર સંશોધનના ફાયદા શું છે, કેમ આપણે માર્કેટ રિસર્ચ કરવું જોઈએ માર્કેટમાં ઉતરીએ ત્યારે, અને ખાલી ઉતરીએ ત્યારે જ નહીં, તમારી કંપની ચાલતી હોય તો પણ સમય સમય પર તમારે બજાર સંશોધન કરતા રહેવું પડે જેથી કરીને તમારે બજારમાં શું ચાલી રહ્યું છે તમને ખબર હોય. તો બજાર સંશોધન કરવાથી ફાયદા શું થાય છે, સૌથી પહેલાં બજાર અને શક્યતાઓની જરૂરી માહિતી પૂરી પાડે છે. બજાર સંશોધન કરવાથી તમને ખબર પડશે કે ગ્રાહકોને શું જોવે છે. ક્લિયર? કેમ કે ઘણી બધી વસ્તુઓ ગ્રાહકને જોતી હોય જે માર્કેટમાં નથી મળી રહી હમણાં, તો તમે એવી વસ્તુ બનાવી શકો છો. ચલો મળી તો રહી છે પણ જેવી ગુણવત્તાની હોવી જોઈએ તેવી ક્વોલિટીની નથી, ગ્રાહકો ગુણવત્તાથી ખુશ નથી, તો તમે ગ્રાહકો માટે તેવી ગુણવત્તાનો પ્રોડક્ટ બનાવો. તો આ બધી તમને માહિતી મળે છે ક્યાંથી કે મારે શું બનાવવું જોઈએ જ્યારે તમે બજાર સંશોધન કરો છો ત્યારે. તો બજાર સંશોધન કરવાનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે બજાર અને શક્યતાઓની જરૂરી માહિતી તમને મળી રહે છે. ગ્રાહકો વિશેની જરૂરી માહિતી મેળવી શકાય છે. જો કોઈ પણ વસ્તુ બનાવો તમે એટલે તમારો પ્રોડક્ટ ફિક્સ થઈ જાય કે કોને વેચાવાનો છે, મિડલ ક્લાસ માટે છે, અપર ક્લાસ માટે છે, લોઅર ક્લાસ માટે છે, કે બધા જ વ્યક્તિઓ માટે છે. તમારે કેટેગરી બનાવવી પડે ગ્રાહકની અને પછી એ હિસાબે તમારે કિંમત નક્કી કરવી પડે. કેમ કે દરેકની ખરીદ શક્તિ અલગ હોય. તો તમે બજાર સંશોધન કરો ને એટલે તમને ખબર પડે કે કયા વિસ્તારમાં કેટલા ગ્રાહકો છે અને એમની ખરીદ શક્તિ કેટલી છે. પછી તે હિસાબે તમારે પ્રોડક્ટની ગુણવત્તા એની કિંમત નક્કી કરવાની રહેતી હોય છે. તો તમે બજાર સંશોધન કરો એટલે જો કોઈ પણ વસ્તુ વેચવી હોય ને તો ગ્રાહકની વિશે તમારી પાસે બધી માહિતી હોવી જોઈએ, તો જ તમે ગ્રાહકને વેચી શકશો. તમે જેટલું ગ્રાહકને સમજશો એટલું જ તમારી માટે ગ્રાહકને વેચવું આસાન થઈ જશે. એટલા માટે
बजार संशोधन करवू जरूरी है। बजार संशोधन करवा ग्राहक की बधी माहिती आपड़ा सुधी पहुँची जाए जैसे तब मार्केट में उतरी ने रिसर्च करो छो त्यारे। वेपारी अंगे की माहिती प्राप्त करी शकाय छे, यस, खाली ग्राहकों ज नहीं, तमे ग्राहकों की तो माहिती भेगी करो छो, तमारा वचोटिया जे छे, क्लियर, जे होलसेलर रिटेलर घणा बधा वचोटियाओ छे जेमना थकी तमारो प्रोडक्ट ग्राहक सुधी पहोंचतो छे, एमनी माहिती पण मळी रहेवी खूब जरूरी छे। केम के घणी वार केवुं होय, तमे प्रोडक्ट सस्तो बनावता होय परंतु तमारा वचोटियाओ कमीशन एटलुं बधुं लेता होय कि ग्राहक सुधी प्रोडक्ट जता जता एटलो मोंघो थई जाय के खरीदतो ज नथी। तो तमे जाणो तो खरा संशोधन करीने के केम तमारो प्रोडक्ट आटलो मोंघो थई गयो छे, तो अमुक वचोटियाओने काढी दो। घणी वार केवुं थाय वचोटियाओ ग्राहक साथे बिहेव बराबर नहीं करता होय, कंपनी बहु सारी छे परंतु वचोटियाओना जे वलण छे ग्राहक प्रत्ये ते बर योग्य नथी अने एना लीधे ग्राहक एमनी पासे सामान खरीदवा नथी आवता, तो आमां कंपनीनी शुं भूल, जे नथी बराबर योग्य वर्तन करतुं एने तमे काढी नाखशो। तो पर आ काढशो क्यारे, ज्यारे तमे बजार संशोधन करीने माहिती भेगी करी हशे त्यारे, क्लियर। तो बजार संशोधन करवानो आ पण एक फायदो छे, तमारा जे वेपारी छे एना विशे पण तमे माहिती भेगी करी शको छो, एटले संशोधन करवू खूब जरूरी छे। माल के सेवा अंगे उपयोगी माहिती संपादन करे छे, भाई तमे तमारा वस्तुनी गुणवत्ता, घणीवार कोई प्रोडक्ट वेचातो नथी तो तमे जाणवा माँगो छो केम नथी वेचातो, तो खबर पड़ी कि तमारी गुणवत्ता सारी नथी, अथवा तो तमे जे वस्तु आपो छो अंदर ए थोड़ी ओछी छे किंमतनी दृष्टिए, तो हजी एमां थोड़ू 100-200 ग्राम वधारे होते तो ग्राहक कदाच लई लेते। तो तमारे तमारा गुड्सनी अंदर, तमारा मालनी अंदर, तमारा वस्तुनी अंदर कया कया फेरफार करवा जोए ते माहिती तमने मळी रहे छे, क्यारे, ज्यारे तमे मार्केटमां रिसर्च करशो, ग्राहकोने पूछशो कि शू तकलीफ छे त्यारे। तो बजार संशोधन करवाथी आ पण एक फायदो थाय छे कि तमारी वस्तु के सेवामां कया फेरबदल करवा जोए तेनी माहिती तमने मळी रहे छे। वेचाण नीति नक्की करवा मददरूप थाय छे कि तमे वेचाण केवी रीते करवा मागो छो ए पण तमे नक्की करी शको छो, भविष्यमां ऑनलाइन वेचशो, छूटक वेचाणथू वेचशो, अथवा मॉलमां वेचशो, अथवा तमारा पोताना शोरूम हशे, कई रीते वेचशो, केटला वचोटिया हशे, वधारे तो नथी, वधारे होय तो काढी नाखशो, अथवा तो कोई वचोटियो ज नहीं, तमे डायरेक्ट ग्राहकने वेचशो ऑनलाइन। तो घणा बधा प्रकारनी वेचाण नीति तमे बनावी शको। तमे रिसर्च करशो तो तमने खबर पड़शे कि तमारा घणीवार तमे घणी बधी टीवी शोज में जोई शकशो, जेम के शार्क टैंक इंडिया छे, एमां घणीवार कहता होय कि हूँ ऑनलाइन आटलू वेचू छू अने दुकान थकी आटलू वेचू छू, 90% मारू वेचाण ऑनलाइन थाय छे, एटले एनो मतलब शू थयो, ए कंपनीना जेटला पण ग्राहक छे ने डायरेक्ट कंपनी साथे जोड़ाया छे, एटले वच्चे कोई वचोटियो नथी, एमने सस्तामां मळी जाय छे अने जल्दी पण मळी जाय छे डायरेक्ट कंपनीमांथी नीकळे उ तरत। तो तमे आवी रीते पण ग्राहकने अट्रेक करी शको। ઘણા ખરા લોકો બહુ લાંબી ચેઇન ધરાવતા હોય, બની શકે, તો તમારે કયા પ્રકારની વેચાણ નીતિ બનાવવાની છે એ તમને ક્યારે ખબર પડે, જ્યારે તમે બજાર સંશોધન કરી રહ્યા છો ત્યારે। બજાર સંશોધન કરશો ત્યારે ખબર પડશે કે શું તમે ડાયરેક્ટ વેચી શકો છો એમ છે કે પછી તમારે વચોટિયાથી જ વેચવું પડશે, તો આ બધી તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો। વેચાણ વિસ્તારો નક્કી કરી શકો છો, યસ, કે ભાઈ તમારે કયા વિસ્તારમાં તમારું વેચાણ કરવું જોઈએ, જેમ કે તમે ફોર એન એક્ઝામ્પલ ટોટલ તમારા શહેરના 6 ભાગ છે, એમાંથી પહેલાં 3 ભાગમાં તમારી કંપનીનું નામ બહુ ખરાબ છે અને બાકીના 3 ભાગમાં કંપનીનું નામ બહુ સારું છે, તો બટ હવે તમે વેચાણ વધારે ક્યાં કરશો જ્યાં તમારું નામ સારું છે, બીજી જગ્યાએ પણ કરશો પરંતુ ઓછું કરશો, કેમ કે ત્યાં વેચવાનો કોઈ મતલબ બનતો નથી, કોઈ ખરીદવાનું તો છે નહીં, હાલાકે થોડો થોડો સ્ટોક તમે ત્યાં પણ રાખશો પરંતુ એટલો બધો વધારે નહીં। એટલે વેચાણ વિસ્તાર કઈ કઈ જગ્યાએ તમારે વેચવું છે તે વિસ્તાર તમે નક્કી કરી શકો છો। હવે સમજો કે તમારા શહેરના જે 3 ભાગમાં નથી વેચાઈ રહ્યું તો એને છોડો અને બીજા કોઈ શહેરના વિસ્તાર ગોતો, એમ પણ અહીંયા નથી વેચાવાનું, તો આ બધી વસ્તુ તમને ક્યારે ખાવ પડે, જ્યારે તમે બજાર સંશોધન કર્યું હોય ત્યારે, કે કયા વિસ્તારમાં કેટલું વેચાણ થાય છે, પછી તે હિસાબે તમે નક્કી કરશો કે હું આ જ વિસ્તારમાં વેચીશ, આ વિસ્તારમાં મારે વેચવું નથી, એના કરતાં હું બીજો વિસ્તાર ગોતી લઈશ। તો બજાર સંશોધનથી તમે આવા નિર્ણય પણ લઈ શકો છો। વેચાણ કોટા નક્કી કરવામાં ઉપયોગી, કે ભાઈ કેટલી જગ્યાએ કેટલો સ્ટોક રાખવો એ પણ ખાવો પડે, જેમ કે મેં તમને કહ્યું ને કે 3 વિસ્તાર તમારા ખૂબ જ જોરદાર ચાલે છે તો ત્યાં તમે સ્ટોક વધારે રાખશો, જે 3 જગ્યાએ કંઈ જ નથી વેચાતું ત્યાં એકદમ ઓછો સ્ટોક રાખશો, એવું નહીં કે બધી જગ્યાએ સરખો, નહીતર તો કેવું થશે, જ્યાં ડિમાન્ડ છે ત્યાં પ્રોડક્ટ મળશે નહીં અને જ્યાં નથી ત્યાં પડે પડે સળ્યા કરશે, તો બંને જગ્યાએ તમારા ગ્રાહક ઘટવા લાગશે, એના કરતાં જ્યાં સ્ટોક વધારે રાખવા જેવો છે ત્યાં રાખો। પરંતુ એ તમને ખબર ક્યારે પડશે, જ્યારે તમે બજાર સંશોધન કર્યું હશે
ત્યારે ભાવ નીતિ નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. તમારે કેટલી કિંમત રાખવી જોઈએ એ પણ તમે નક્કી કરી શકો જ્યારે તમે બજાર સંશોધન કર્યું હોય. માર્કેટમાં રિસર્ચ કરો એટલે ગ્રાહકના રિવ્યૂ તમને જાણવા મળે. ગ્રાહક કહેશે કે ભાઈ પ્રોડક્ટ મોંઘો છે કે સસ્તો છે, કે હરીફ જે છે એની કિંમત કેટલી છે, એ બધું જાણ્યા પછી તમે તમારી કિંમત નક્કી કરશો. પરંતુ એની માટે તમારે બજાર સંશોધન કરવું જરૂરી છે પહેલાં તો. તો બજાર સંશોધન કરવાથી તમે કિંમત પણ નક્કી કરી શકો છો, કે ભાવિ નીતિ પણ છે તે નક્કી કરી શકો છો. કોઈ પણ પ્રકારની, ફક્ત કિંમતના લાગતી જ નીતિ નહીં, દરેક પ્રકારની ભાવિ નીતિ તમે નક્કી કરી શકો છો. વસ્તુનું યોગ્ય પેકિંગ નક્કી કરી શકાય, કે ભાઈ ઘણીવાર પેકિંગ બહુ માયને રાખે. ક્લિયર, કે ભાઈ એટ્રેક્ટિવ પેકિંગ બનાવવાનું છે આપણે. કેમ કે ઘણીવાર કેવું હોય કે પેકિંગ સારું હોય, ભલે અંદર પ્રોડક્ટ બેકાર હોય તો પણ વેચાઈ જતો હોય, અને ઘણીવાર પેકિંગ ખરાબ હોય અને અંદર પ્રોડક્ટ બહુ સારો હોય ક્વોલિટીમાં તો પણ નથી વેચાતો. આપણે વ્યક્તિઓમાં પણ એવું જ છે, કોઈ વ્યક્તિ એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે આવે તૈયાર થઈને તો આપણે માની લઈએ કે એકદમ નોલેજેબલ સ્માર્ટ પર્સન હશે, પણ એ બોલે ત્યારે જ ખબર પડી જાય કે આનામાં કંઈ લેવા દેવા નથી. સેમ અમુક વ્યક્તિઓ દેખાતા ના હોય પણ બહુ નોલેજ ધરાવતા હોય, એમની પર્સનાલિટી અંદરથી તો અલગ જ હોય. તો આ વસ્તુ છે. ક્લિયર, તો સેમ વે માર્કેટમાં પણ એવું જ છે, જો દીખતા એવો બીકતા જેવું છે. તો તમારે બજાર સંશોધન કરવાથી એ પણ ખબર પડે કે ગ્રાહકને તમારું પેકિંગ પસંદ આવે છે, જો ન આવતું હોય તો તમે પેકિંગ બદલી નાખો. તો આવા નિર્ણય લેવા પણ શક્ય થઈ જાય છે જ્યારે તમે બજાર સંશોધન કરો છો ત્યારે. જાહેરાતનું માધ્યમ નક્કી કરવામાં ઉપયોગી છે, કે તમે કેવી રીતે જાહેરાત કરશો એ પણ તમે. જાહેરાતના ઘણા બધા માધ્યમ છે, ન્યૂઝપેપર, ટીવીમાં આપી શકો, પેમ્પલેટ વેચી શકો, રોડ પર પોસ્ટર લગાવી શકો, ઘણા બધા રસ્તા છે. અથવા તો તમે પર્સનલ દરવાજે દરવાજે જઈને વેચી શકો, મોલમાં તમે ફ્રી સેમ્પલ આપી શકો. તો તમારે તમારા જાહેરાતનું માધ્યમ કયું રાખવું છે એ ક્યારે ખબર પડે, જ્યારે તમે બજાર સંશોધન કર્યું હોય ત્યારે. તમે જ્યારે બજાર સંશોધન કરો છો ત્યારે તમને ખબર પડે કે બજારમાં શું ચાલી, એટલે તમારા ગ્રાહકો શું જોવે છે. વધારે ટીવી વધારે જોવે છે કે ન્યૂઝપેપર વધારે વાંચે છે. હવે તમે ટીવીમાં બહુ વધારે જાહેરાત આપો છો પરંતુ ન્યૂઝપેપર એ લોકો વધારે વાંચે છે, ટીવી જોતા જ નથી તમારા ગ્રાહકો. તો હવે તમે તમારું માધ્યમ બદલશો અને ન્યૂઝપેપરમાં એડ આપશો. જો તમે ન્યૂઝપેપરમાં એડ આપતા હતા પણ એ લોકો ન્યૂઝપેપર નથી વાંચતા, એ લોકો ખાલી ટીવી જ જોવે છે, તો તમે તમારી જાહેરાત ટીવીમાં આપવાની શરૂ કરી દો. કેમ કે બજાર સંશોધનથી આપણને ખબર પડશે કે બજારમાં લોકો વધારે કઈ વસ્તુ જોવે છે, તે હિસાબે તમે તમારી ભાવ જાહેરાતની તૈયારી કરશો. ત્યારબાદ છે વિતરણ પદ્ધતિ પસંદ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, કે ભાઈ તમે કેટલા વચોટિયાઓ રાખવા માગો છો, તમારી વિતરણ પદ્ધતિ શું હશે. તમે ઓનલાઈન ડાયરેક્ટ વેચશો કે પછી વચોટિયા રાખશો, એ બધું તમને બજાર સંશોધન કર્યા પછી ખબર પડે. ફોર એન એક્ઝામ્પલ, જેમ કે તમારા 6 વિસ્તાર છે શહેરમાં, એક વિસ્તારમાં લોકો એવા છે જ્યાં બધું ઓનલાઈન જ ખરીદી લે છે, એમને દુકાનમાં જવું પસંદ નથી. તો એવા લોકોને તમે ડાયરેક્ટ વેચી લો તમારા પ્રોડક્ટની વેબસાઇટ જે હશે તેનાથી, કંપનીની વેબસાઇટ પરથી. અમુક વિસ્તાર એવો છે જે લોકો દુકાને દુકાને જઈને જ ખરીદવાનું પસંદ કરે છે, જ્યાં એટલા લોકો ભણેલા નથી, તો એવા વિસ્તારમાં તમે દુકાનમાં તમારો પ્રોડક્ટ વેચો. અમુક વિસ્તારમાં મેગા મોલ કે સુપર મોલ જેવું કલ્ચર હશે તો તમારો પ્રોડક્ટ તમે મોલમાં વેચવાનું શરૂ કરી દો. એટલે વિતરણ પદ્ધતિ કઈ રાખવી જોઈએ કયા વિસ્તારમાં એનો નિર્ણય પણ તમે લઈ શકો જ્યારે તમે બજાર સંશોધન કર્યું હોય ત્યારે. હરીફાઈ સામે ટકી રહેવા જરૂરી માહિતી પૂરી પાડે છે. ભાઈ તમે બજાર સંશોધન કરો એટલે તમને તમારા દુશ્મનની માહિતી પણ મળે, કે તમારો દુશ્મન કેટલો તાકાતવર છે, એની પાસે કેટલા ગ્રાહકો છે, કઈ એ કેટલા પ્રોડક્ટ વેચી રહ્યો છે માર્કેટમાં, એ કેટલા પ્રોફિટમાં છે, એની કેટલી બ્રાન્ચ છે, શાખાઓ છે, એ આપણને કેટલા હદ સુધી નડી શકે છે. તો આ બધી માહિતી તમને બજાર સંશોધન કરો ત્યારે મળે. એટલે ગ્રાહકની માહિતી, વેચાણની માહિતી, આપણા વચોટિયાઓની માહિતી, આપણા દુશ્મનોની માહિતી, બધી જ માહિતી તમને બજાર સંશોધન કર્યા પછી મળતી હોય છે. તો આ બધા જ શું છે, બજાર સંશોધનના ફાયદા છે. તો 7 માર્કના ક્વેશ્ચનમાં દીકરાઓ તમને આ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ બજાર સંશોધન એટલે શું અને તેના ફાયદા જણાવો. તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, બજાર સંશોધનની વ્યાખ્યા લખી દેવાની, ત્યારબાદ બોક્સ બનાવીને બધા પોઈન્ટ લખી નાખો અને દરેક પોઈન્ટને તમે 3-3 લાઇનમાં એક્સપ્લેન કરશો તો પણ તમારો આન્સર આરામથી 3.5-4 પેજ જેટલો થઈ જશે. ક્લિયર, જો તમારી એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ હોય તો. એમસીક્યુ એક્ઝામ હશે તો એમસીક્યુ વિડીયો આપણે બનાવીશું જ્યારે આપણા 3-3 ચેપ્ટરના સ્લોટ પૂરા થશે, એટલે 3 ચેપ્ટરના એમસીક્યુ એક સાથે આપણે બનાવીશું. તો આઈ હોપ સો દીકરાઓ આ પહેલો પ્રશ્ન તમને પસંદ આવ્યો હશે. આપણે ટોટલ 3 પ્રશ્ન જોવાના છે ચેપ્ટરની અંદર. તો વધીએ આપણે બીજા ક્વેશ્ચન તરફ.
બજાર સંશોધનની મર્યાદાઓ કે ભાઈ બજાર સંશોધન કરવાના જેટલા ફાયદા છે એટલા એના ગેરલાભ પણ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો કેમ બજાર સંશોધન ન કરવું જોઈએ, એના ગેરલાભ શું છે? સૌથી પહેલી મર્યાદા છે, તાલીમ પામેલ કર્મચારીઓ રોકવા પડે છે. તમે જ્યારે બજાર સંશોધન કરો ત્યારે તમને જે કર્મ જો એ સહેલું કામ નથી. બજાર સંશોધનમાં કેટલા લોકોને પ્રશ્ન પૂછવા પડશે, એ પ્રશ્ન યોગ્ય રીતે પૂછવા પડશે, યોગ્ય સમય પર ફટાફટ ઝડપ રાખીને એ તમારી કાર્યક્ષમતામાં વધારો કરીને ફટાફટ ફીડબેક કંપની સુધી પહોંચાડવા પડશે અને પછી કંપની એના પર ડિસિઝન લેશે. એટલે આ જેટલું સહેલું લાગે છે એટલું સહેલું છે નહીં. આની માટે જે એક્સપિરિયન્સ કે તાલીમ આપેલ કર્મચારીઓ હોય તેની જરૂર પડે છે, અને એવા કર્મચારીઓ બજારમાં ખૂબ ઓછા છે, અને મળે છે તો ખૂબ વધારે પગાર ધરાવતા હોય છે જે કંપનીને મોંઘું પડે છે. તો આ એક એની સૌથી મોટી મર્યાદા છે કે તાલીમ આપેલ કર્મચારીઓ આપણને જલ્દી મળતા નથી. બીજું ખર્ચાળ છે. ભાઈ આ બહુ ખર્ચાળ પદ્ધતિ છે. કેમ? એક તો આમાંથી આપણને કંઈ મળવાનું નથી, ખાલી રિવ્યૂ મળશે કસ્ટમરના, અને રિવ્યૂના આધાર પર આપણે ભવિષ્યની નીતિનું ઘડતર કરીશું. પણ આમાં કંઈ આપણને 1% અત્યારે તો ઇન્કમ થવાની નથી, તો પણ આપણે ખર્ચો કેટલો બધો કરીએ છીએ. કેટલા બધા કર્મચારીઓ આપણે નિમણૂક કરવા પડશે બજાર સંશોધન માટે, જે અલગ અલગ વિસ્તારમાં જશે, એમનો આવવા જવાનો ખર્ચો, એમનો નાસ્તાનો ખર્ચો, એમનો પગાર. તો આ એક બહુ ખર્ચાળ પદ્ધતિ છે જેમાં કંઈ પણ આવક થવાની આપણને નથી. તો આ એની બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા છે, સમયની દ્રષ્ટિએ પણ તે ખર્ચાળ છે. ઘણો વધારે સમય આમાં લાગી જતો હોય છે. ક્લિયર? 5 મહિના, 6 મહિના, ઘણીવાર તો વર્ષની પ્રક્રિયા હોય છે આ. ક્લિયર? તો બહુ સમય વેડફાઈ જાય છે આમાં. અને પ્લસ ઘણીવાર તો કેવું થાય, માહિતી આપણા સુધી પહોંચે 6 મહિને કે 7 મહિને કે વર્ષમાં, ત્યાં સુધી તો આખી માર્કેટની પરિસ્થિતિ જ બદલાઈ જાય. તો માહિતીનો કોઈ ઉપયોગ થતો નથી, બધા પૈસા બધો સમય પાણીમાં જતો રહે છે. તો ઘણીવાર બજાર સંશોધન આપણને મોંઘું પડતું હોય છે. અપૂરતી માહિતી ગેરરસ્તે દોરે છે. ઘણીવાર કેવું હોય, બજાર સંશોધન તમે તમારા હિસાબે સારું કરવા જાઓ છો, પરંતુ ગ્રાહક તમને ખોટી માહિતી આપે. બધું જ સારું છે કહી દે તમને, એટલે તમે હવામાં આવી જાઓ કે વાહ, ગ્રાહકે તો આટલા સારા રિવ્યૂ આપ્યા. હવે રિવ્યૂના બેઝ પર તમે માર્કેટમાં ઉતરી જાઓ છો તમારો પ્રોડક્ટ લઈને, અને પછી કંઈ પણ વેચાણ થતું નથી. તો ઘણીવાર ગ્રાહકોના ખોટા રિવ્યૂથી, અરે આપો છે રિવ્યૂ તો સારો રિવ્યૂ, જે સાચો છે તે આપો. એટલે કંપનીને એટલીસ્ટ ખબર પડે કે બજારમાં ઉતરવા જેવું છે કે નહીં. તો આ અમુક અપૂરતી માહિતીના લીધે પણ કંપનીઓ ગેરમાર્ગે દોરાતી હોય છે. એક તો આટલો ખર્ચો કરીને એને બજાર સંશોધન કર્યું, અને હવે બધું નુકસાન થશે એને. બધા જ પ્રશ્નનો નિકાલ મળતો નથી. ભાઈ તમે બજાર સંશોધન કરો છો ઘણા બધા પ્રશ્નો માટે, કેમ વેચાણ ઓછું થયું, માર્કેટમાં ઉતરવા જેવું છે કે નહીં, હરીફ કેટલો તાકાતવર છે, પરંતુ તમારા જે પ્રશ્ન છે 100 પ્રશ્ન હશે તો 90 પ્રશ્ન જવાબ તમને મળશે, પરંતુ અમુક 10 પ્રશ્ન તો તમારા એવા રહી જ જશે જેની યોગ્ય માહિતી તમને સંશોધન કરવા પછી પણ મળતી નથી. તો આ અમુક મર્યાદાઓ હતી બજાર સંશોધનની. તો આઈ હોપ સો આ તમને ક્લિયર થયું છે. ટૂંક નોંધમાં તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે 4 માર્કની અંદર, જો તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય તો, કે બજાર સંશોધનની મર્યાદાઓ જણાવો. તો સૌથી પહેલાં તો તમારે બજાર સંશોધનની વ્યાખ્યા લખી દેવાની, ત્યારબાદ બોક્સ બનાવીને તમારે તેની મર્યાદાઓ લખી દો, એટલે એક પેજ તમારું થઈ જશે. ત્યારબાદ દરેક પોઈન્ટને તમે 4-4 લાઇનમાં એક્સપ્લેન કરશો, એટલે તમારો આન્સર 2-2.5 પેજ જેવો મિનિમમ આરામથી થઈ જશે. તો આ આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો. જો MCQ એક્ઝામ છે તો એઝ યુઝ્યુઅલ હું છેલ્લે તમને MCQ આપી દઈશ જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યારે. તો આ આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો. સૌથી પહેલાં આપણે જોયું બજાર સંશોધનના ફાયદાઓ શું છે, ત્યારબાદ આપણે જોયું બજાર સંશોધનની મર્યાદાઓ કઈ કઈ છે. હવે આપણે વધીએ ફાઇનલ અને થર્ડ ક્વેશ્ચન તરફ વિડીયોના. બજાર સંશોધનની પ્રક્રિયા કે વિધિ. ભાઈ તમે જો સપોઝ કે તમે કોઈ કંપની છો, તમે બજાર સંશોધન કરવા માગો છો, તો એની એક પ્રક્રિયા છે. એવું નહીં કે કોથળા ઉચકીને માર્કેટમાં નીકળી ગયા ગ્રાહકોને પૂછવા માટે. આડેધડ સંશોધન ક્યારે કરવામાં આવતું નથી. બજાર સંશોધન જે છે તે યોગ્ય રીતે કરવું ખૂબ જરૂરી છે. તો એ બજાર સંશોધન કેવી રીતે કરવામાં આવે તેની પ્રક્રિયા શું છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ, આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ. કે સમજો કે તમારી એક કંપની છે, તમે વેફર બનાવો છો, જેમ કે બાલાજી છે, લેસ છે, કે બીજી ઘણી બધી વેફર બનાવવાળી કંપની છે, એમાં તમે પણ એક છો. તમારી પણ કંપની શું કરે છે, વેફર બનાવે છે. તો વેફર કેવી રીતે, એટલે હવે તમારું કેવું છે કે 1 વર્ષ થઈ ગયું છે કંપનીને, 1-2 વર્ષ થયા, તમારું પહેલાં વેચાણ બહુ સારું હતું, હવે દિવસે ને દિવસે તમારું વેચાણ ઘટી રહ્યું છે. તો તમે સંશોધન કરવા માગો છો બજારમાં કે મારું વેચાણ કેમ ઘટી રહ્યું છે.
तो तमे जारे आवु संशोधन करवा मागता हो तो तमे केवी रीते करशो, तो सौथी पहलो स्टेप होय छे प्रश्न निर्धारण अथवा तो बजार संशोधनों हेतु नक्की करवो। आपणे हमेशा कोईपण प्रक्रिया में पहला आपणो ऑब्जेक्टिव नक्की करीए छीए कि भाई आ संशोधन हूँ केम करी रह्यो छूं बजारनुं, केम के बजार संशोधन अलग अलग कारणसर थाय। तमारे हरीफ विषे माहिती जाणवी छे तो आ तमारो हेतु छे, तमारुं वेचाण केम ओछुं थई रह्युं छे तो आ बीजो हेतु छे, तमारे कई नवी वस्तु बनावी जोईए तो आ एक अलग हेतु छे। तो तमे तमारो हेतु नक्की करो पहला तो कि कया कारणसर तमे आ बजार संशोधन करी रहा छो, तमारा मगज में कयो प्रश्न चाले छे कि भाई हूँ कया प्रश्ननो जवाब गोतवा माटे बजार संशोधन करी रह्यो छूं, तो ये प्रश्न निर्धारण करो। अने एना बाबत में हवे तमारो हेतु नक्की छे कि छेल्ला बे वर्षथी मारुं वेचाण सारुं हतुं, हवे वेचाण केम घटी रह्युं छे ए बाबतनी जानकारी मारे प्राप्त करवी छे, तो आ तमारो हेतु थई गयो। तो सौथी पहला तो तमे तमारो हेतु नक्की करो, त्यारबाद परिस्थितिनो अंदाज काढवानो, पछी तमारो हेतु तो नक्की थई गयो, तमारे बजारमां शुं चाली रह्युं छे तेनी माहिती भेगी करो कि मार्केटमां तेजी छे मंदी छे, तमारा कॉम्पिटिटर केटला छे मार्केटमां, तमारा ग्राहको केटला छे, कया विस्तार में तमारू वेचाण वधारे छे, कया विस्तार में वेचाण ओछू छे। सौथी पहला तो तमे आवा बेसिक डेटा कलेक्ट करी दो, तमे तमारा परिस्थितिनो अंदाज लाओ कि तमारी कंपनी कई जग्याए अत्यारे ऊभी छे बजार में, ए तमने खबर होवी जोईए, पछी तमे बजार में संशोधन करवा माटे उतरी जाओ। थर्ड स्टेप छे आवेदिक तपास करवी। हवे जो तमारा प्रश्न तो तमारी पासे छे ज, जेना जे प्रश्न तमारे ग्राहक ने पूछवाना छे, तमारो हेतु तमने खबर छे कि केम मारू वेचाण ओछू थई रह्यु छे, तो एना माटे तमे घणी बधी प्रश्न बनावेला हशे ग्राहक ने पूछवा माटे, आखी प्रश्नावली तैयार करवामां आवेली हशे। ए प्रश्नावलीमां तमे हजी अमुक क्वेश्चन उमेरी लो जे तमारा वेपारी थकी तमने मळशे, केम के तमे तमारा वचोटियाओने पण पूछशो ने कि केम आपणुं वेचाण ओछू थई रह्यु छे, एनुं आपणे संशोधन करवानुं छे, तो वेपारीओ पण तमने अमुक सलाह आपशे, अमुक प्रश्न आपशे, तो ए प्रश्न पण तमे शुं करो तमारा प्रश्नावलीमां उमेरी दो। पछी पछी तमे वेपारीओने जे प्रश्न पूछवाना छो ते पण एमां उमेरी दो। छेवटनी तपासनुं आयोजन करवुं। हवे तमे फाइनल तमारुं जे क्वेश्चनियर छे ए तमे बनावी दो कि भाई छेवटनू तमे कई कई प्रश्न पूछवाना छो, केवी रीते पूछवाना छो ते तमने खबर होवी जोईए, जेम के कया कया प्रकारना माहिती तमारे भेगी करवानी छे। तमारो जे प्रश्नावली हशे एमां पहला पेज पर बेसिक डिटेल हशे, ग्राहकनी पर्सनल विगतो, बीजा पेज पर तमारा कंपनीनी विशे माहिती हशे, ત્રીજા પેજ પર તમે પ્રોડક્ટની પ્રોડક્ટ રિલેટેડ પ્રશ્ન પૂછશો, તો કયા પ્રકારની પ્રશ્નાવલી તમે બનાવવા માગો છો તે તમે નક્કી કરી દો। પછી તમે કયા નમૂનો, તમે ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નાવલી બનાવી હશે 5-6 પ્રકારની, તો તમારે કયા ગ્રાહકને કયા પ્રકારની પ્રશ્નાવલી આપવી છે, ઘણા કેવું કંપનીઓ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ફોર્મ પણ બનાવે અને કાગળમાં ઝેરોક્સ બનાવીને પણ બનાવે, જો કોઈ વ્યક્તિ ગૂગલ ડ્રાઈવમાં ડાયરેક્ટ ઓનલાઈન ભરી દેતો હોય ફોર્મ લિંક એને આપી દેવાની ભરી દે, તો આવી રીતે પણ તમે ફીડબેક લઈ શકો। કોઈ વ્યક્તિ મોબાઈલ ના વાપરતા હોય તો એની પાસે પેજ પર લખાવીને પણ ફીડબેક લઈ શકો। એટલે તમારે કેવી રીતે તપાસ કરવાની છે એનું તમે યોગ્ય આયોજન કરી લો। આયોજન થઈ ગયું, હવે તમે ગ્રાહક પાસેથી માહિતી ભેગી કરવાની શરૂ કરો। દરેક બજારમાં જઈને ગ્રાહકને પ્રશ્ન પૂછો, ઓરલ પ્રશ્ન પૂછતા હોય તો ઓરલ માહિતી ભેગી કરો, લેખિત પૂછતા હોય તો લેખિત માહિતી ભેગી કરો, કોઈ મોબાઈલમાં લિંક આપીને તમે ફીડબેક લેતા હોય કમ્પ્યુટર થ્રુ કે મોબાઈલ થ્રુ, તો એવી રીતે માહિતી ભેગી કરો, જ્યાં જ્યાંથી શક્ય હોય ત્યાંથી માહિતી ભેગી કરો, ગ્રાહક પાસેથી, તમારા વચોટિયાઓને પણ પ્રશ્ન પૂછો, બધા પાસેથી તમે માહિતી ભેગી કરો અને બધા જે પણ જવાબ તમને મળ્યા છે એ તમે કંપનીમાં લઈને આવી જાઓ। માહિતી ભેગી કર્યા બાદ હવે તમારે માહિતીની ગોઠવણી કરવાની છે, એનું વિશ્લેષણ કરવાનું છે કે જેમ કે તમે અલગ અલગ પેજ પર અલગ અલગ માહિતી લીધી હતી, પહેલા પેજ પર તમે ગ્રાહકની પર્સનલ ડિટેલ પૂછી હતી, એનું નામ, ઉંમર, કેટલા વર્ષથી આપણી કંપની સાથે જોડાયેલો છે, તો આ માહિતી અલગ કરી દો। બીજા પ્રશ્ન પર તમે કંપનીની માહિતી, કંપની રિલેટેડ પ્રશ્ન પૂછ્યા હતા તે પ્રશ્ન અલગ કરી દો। ત્રીજા પેજ પર તમે આપણા પેદાશ રિલેટેડ પ્રશ્ન પૂછ્યા હતા તે અલગ કરી દો। ચોથા પેજ પર તમે ગ્રાહકનો ઓવરઓલ ફીડબેક લીધો હતો તો તે ભાગ અલગ કરી દો, એનું વિશ્લેષણ કરો અને પછી દરેક ભાગના જે પણ ટોટલ રિપ્લાય આવેલા છે એ બધાને તમારે હવે ધ્યાનથી વાંચવાનું થશે।
એટલે નેક્સ્ટ સ્ટેપ આવે અર્થઘટન કરવું. હવે જે પણ માહિતી ભેગી કરી છે અમુક એક્સપર્ટ્સ એને વાંચશે, એને સમજશે, અને જે યોગ્ય એમને ફીડબેક લાગે એ બધા એ લોકો અલગ જગ્યાએ નોંધણી કરી દેશે કે હા ભાઈ આ રિવ્યૂ બરોબર છે ગ્રાહકનો, આ વસ્તુ પર આપણે કામ કરી શકીએ. એટલે એ અલગ જગ્યાએ એને કોપી કરીને મૂકી દેશે કે ભાઈ આ રિવ્યૂ બરોબર છે, આના ઉપર આપણે કામ કરવાનું છે. જે નથી કામના એને ઇગ્નોર કરી દેવામાં આવશે, કેમ કે ફીડબેક તો બહુ બધા હશે. જે ફીડબેક રિયલમાં લોજિકલ લાગશે કંપની એને એક્સેપ્ટ કરશે. અર્થઘટન કર્યા બાદ હવે ઓવરઓલ એક રિપોર્ટ તૈયાર કરવાનો, જે પણ વ્યક્તિએ આ અર્થઘટન કર્યું છે બધી વસ્તુનો એ એક રિપોર્ટ તૈયાર કરશે અને ઉચ્ચ અધિકારીઓને એ રિપોર્ટ આપી દેવામાં આવશે કે ભાઈ આ ફાઇનલ અમારા તરફથી રિવ્યૂ છે જે ગ્રાહકો કહેવા માગે છે. એ રિપોર્ટ જમા થયા બાદ ઉચ્ચ અધિકારીઓ એ રિપોર્ટને વાંચશે અને હવે એ જે પ્રોબ્લેમ્સ છે એ અહેવાલની અંદર એના રિલેટેડ શું કરશે, ભલામણો નક્કી કરશે, પગલાં લેશે, જેથી કરીને કંપનીનું વેચાણ ફરીથી પહેલાં જેટલું વધી જાય. તો આ એક સિમ્પલ એની પ્રક્રિયા છે બજાર સંશોધનની. પ્રોબ્લેમ શરૂ થઈ ત્યાંથી લઈને પ્રોબ્લેમનું નિરાકરણ આવે એ માટે આપણે શું કરીએ છીએ, બજાર સંશોધન કરતા હોઈએ છીએ. તો આ ત્રીજો પ્રશ્ન હતો દીકરા આ વિડીયોની અંદર, જે તમને 7 માર્કના ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં પૂછાઈ શકે. આન્સરની પેટર્ન સેમ હશે. સૌથી પહેલાં તમે વ્યાખ્યા લખશો, ત્યારબાદ બોક્સ બનાવીને બધા પોઈન્ટ, અને દરેક પોઈન્ટને તમારે 3-3 લાઇનમાં એક્સપ્લેન કરવાનું. બસ એક વસ્તુ તમે યાદ રાખજો, આ એક પ્રક્રિયા છે એટલે એના સ્ટેપ ઉપર નીચે ના થવા જોઈએ. સ્ટેપ 1, 2, 3, 4 સ્ટેપ વાઇઝ જ ચાલવું જોઈએ. પ્રક્રિયામાં તમે તબક્કાઓ બદલી શકો નહીં. બાકી બધા ફાયદા મર્યાદામાં કેવું હોય, પોઈન્ટ આગળ પાછળ થાય તો ફરક ના પડે, પ્રક્રિયાના પોઈન્ટ આગળ પાછળ થવા જોઈએ નહીં. આ તમે ખાસ યાદ રાખજો. જો MCQ એક્ઝામ હશે તો તમને તબક્કાઓ પૂછી શકે કે કયા કયા તબક્કામાં કયો પહેલો તબક્કો છે, કયો બીજો સ્ટેપ છે, ત્રીજો સ્ટેપ છે. તો આ તમને MCQ રિલેટેડ આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે. તો આજના આપણા 3 વિડીયો હતા દીકરાઓ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, વિડીયોને લાઇક કરજો અને બની શકે એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. થેન્ક યુ સો મચ.